દર્દીઓને સમયસર ઓક્સિજન મળી રહે તે માટે સતત સરકાર પણ પ્રયત્નો કરે છે. દેશના મોટા ઉદ્યોગપતિઓ પણ મદદમાં આગળ આવ્યા છે, ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પણ જરૂરિયાતમંદ રાજ્યોને ઓક્સિજન સપ્લાય કરી મોટી મદદ કરી રહ્યું છે. આજે જામનગરના હાપા ગુડ્સ શેડ ખાતેથી ઓક્સિજન એક્સપ્રેસ રવાના થઈ. 85.23 ટન પ્રવાહી ઓક્સિજન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ગુડગાંવ મોકલવામાં આવ્યું છે. ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન મારફતે દેશના અલગ અલગ રાજ્યોમાં ઓક્સિજનનો જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે. આ ટ્રેન ઓક્સિજન સાથે ગુડગાંવ પહોંચી જશે. બનાસકાંઠામાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધતા જ તંત્ર પણ જરૂરી સુવિધાઓની તૈયારીઓમાં લાગી ગયું છે. પાલનપુરની કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ બનાવ્યા બાદ હવે બનાસ ડેરીએ 44 લાખ રૂપિયાના ખર્ચે ઓક્સિજન ટેન્ક વસાવી છે, જેમાં 10 ટન ઓક્સિજનનો જથ્થો સંગ્રહ કરી શકાય છે. જિલ્લાની 126 બેડની મુખ્ય કોવિડ હોસ્પિટલમાં 200થી પણ વધારે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. દર્દીઓ છે એ લોકોના ઓક્સિજનનો ક્યાંક ખેંચ પડે તો અહીંયા સ્ટોરેજ ટેન્ક એક હોય તો એ ઉપયોગી થાય, અને લોકોના જીવ બચાવવામાં બનાસ મેડિકલ કોલેજની ટીમને અનુકૂળ રહે એટલા માટે એક સ્ટોરેજ ટેન્ક તરીકે અહીંયા ખરીદવાનો નિર્ણય અમારા લીડર શંકરભાઈ ચૌધરી તરફથી લેવામાં આવ્યો છે, અને એ ટેન્ક આજે અહીંયા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં આવી ગઈ છે. જે ઓક્સિજન ટેન્ક છે એ અમારી સ્ટોરેજ ટેન્ક તરીકે છે કે કોઈ વખતે ઓક્સિજનની ખેંચ પડે, સપ્લાયર તરફથી જ્યારે એની પાસે સ્ટોક ના હોય અને ના મળે તો એનો આ ઉપયોગ કરી અને જિલ્લાવાસીઓને ઉપયોગી થઈ પડે એ હેતુથી આ વસાવવામાં આવી છે. સુરતના ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડના ધિરાણ અને વ્યાજમાં સરકારે મોટી રાહત આપી છે. કોરોનાની બીજી લહેરમાં ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા રાહત અપાઈ છે. ખેડૂતોનું 16 કરોડ 30 લાખનું વ્યાજ ગુજરાત સરકાર ભરશે. 3 લાખ સુધીની લોન ભરપાઈ કરવાની મુદત વધારીને 30 જૂન કરી આપી છે. માનનીય રાજ્ય નાણામંત્રીશ્રી તેમજ કેન્દ્રના નાણામંત્રીશ્રીને સફર રજૂઆત કરી હતી. આ રજૂઆત ગાહ્ય રાખીને જે મુદત 3 મહિના લંબાવી છે, એટલે 30 જૂન સુધી કિસાન ક્રેડિટ કાર્ડ 3 લાખની મર્યાદામાં 0% વ્યાજે આપવાની જે વાત છે એ સ્વીકારી છે. આનું વ્યાજ સમગ્ર રાજ્ય સરકાર ભરવાની છે એવી જાહેરાતને અમે આવકારીએ છીએ. આને કારણે સરકારની જે ખેડૂતો પ્રત્યેની સંવેદના વ્યક્ત થાય છે, અમારી માંગણી રાજ્ય સરકારે સ્વીકારી છે, અને આગામી દિવસોમાં જે કોરોનાની લહેરથી જે ખેડૂતો મુશ્કેલીમાં આવ્યા છે એમના પ્રત્યે એક હમદર્દી બતાવી છે, ત્યારે આ યોજના 30 જૂન સુધી લંબાવી છે એને અમે આવકારીએ છીએ.